अगर समाचार में बात करें तो खेड़ा हाईवे पर नंबर 48 पर गमखुवार अकस्मात सर्जायो छे। महत्वनुं छे के दबाण गुजरात गैसना सीएनजी पंप पासे अकस्मात थयो हतो। आईसर ट्रक एक्टिवा वच्चे अकस्मात सर्जायो हतो। आईसर ट्रक नी टक्करे एक्टिवा 20 फूट सुधी ढसड़ायु हतु, जे बाद एक्टिवा चालकनुं घटनास्थळे ज मौत निपजुं हतुं। आईसर ट्रकनो ड्राइवर अकस्मात थता ट्रक मूकीने फरार थया होवानुं सामे आवी रह्युं छे। अकस्मातनी जाण थता हाईवे पेट्रोलिंगनी टीम पहोंची हती अने जे बाद हाईवे एम्ब्युलन्स નડિયાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી, જે બાદ મૃતક વિજયકુમાર ગુપ્તા મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। દબાણ ગુજરાત ગેસના એસએનજી સીએનજી પંપ પાસે આઈસર અને ટ્રક વચ્ચે એક્ટિવાનો અકસ્માત જે થયો હતો, જેમાં એક્ટિવા 20 ફૂટ સુધી ઢસડાયું હતું। એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। આઈસર ટ્રકનો ડ્રાઈવર અકસ્માત થતા ટ્રક મૂકીને ફરાર થયો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માતની જાણ થતા હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે બાદ હાઈવે એમ્બ્યુલન્સ નડિયાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। મૃતક વિજયકુમાર ગુપ્તા મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે। દબાણ ગુજરાત ગેસના સીએનજી પંપ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો। આઈસર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એક્ટિવા 20 ફૂટ સુધી ઢસડાયું હતું। એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। આઈસર ટ્રકનો ડ્રાઈવર અકસ્માત થતા ટ્રક મૂકીને ફરાર થયો હતો, જે બાદ અકસ્માતની જાણ થતા હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને જે બાદ હાઈવે એમ્બ્યુલન્સ નડિયાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। ગૌરંગ પટેલ છે, હાઈવે પેટ્રોલિંગમાં જોબ કરું છું અને વડોદરાથી અમદાવાદ તરફ જતો રસ્તો, તેમાં આઈસર એક સીએનજી ગેસ પંપ ચલોતરની સામે તે ફર્સ્ટ ટેકમાં આઈસર આવતા હતા, એમાં એક્ટિવાવાળો ઓવરટેક કરવા જતો હતો, 20 મીટર જેવો ઘસડાયો, તેનો ઘટનાસ્થળે મૃત્યુ થયેલ છે। હવે તે જાણવામાં આવે છે કે બિહારી છે, તેના સગાવાળાને જાણ કરી દીધી છે, હવે આવે ત્યાં સુધી રાહ જોવી પડે ત્યાં